મહેસાણામાં સરકારી સાયકલો ભંગારમાં વેચાઈ. નવી સાયકલો ભંગારમાં વેચવામાં આવી. ગરીબ બાળકોની શાળા પ્રવેશોત્સવમાં સાયકલો અપાય છે. ગરીબ બાળકોને આપેલી સાયકલો ભંગારમાં વેચવામાં આવી હોવાની ઘટના મહેસાણામાંથી સામે આવી. નવી સાયકલો જે ભંગારમાં આપી દેવામાં આવી. ગરીબ બાળકોને શાળા પ્રવેશોત્સવમાં આ સાયકલો આપવામાં આવતી હોય છે. જો કે આ સાયકલો નવી જ હતી. ગરીબ બાળકોને આપવાની સાયકલ ભંગારમાં વેચાણ જોવા મળી, જેથી સવાલો પણ ઊભા થાય છે. મહેસાણાની અંદર સરકારી સાયકલો આ પ્રકારે રોડની વચ્ચે ભંગારની લારીની અંદર જોવા મળી હતી અને આ સાયકલો વપરાયેલી ન હતી, પરંતુ નવી સાયકલો જ હતી, જેથી સવાલો અઢળક ઊભા થઈ રહ્યા છે. ગરીબ બાળકો જેમને ભણવા માટે પ્રોત્સાહન આપવા માટે અને તેઓને સરળતા રહે સ્કૂલે પહોંચવામાં, તેથી શાળા પ્રવેશોત્સવ વખતે આ સાયકલ આપવામાં આવતી હોય છે. શાળા પ્રવેશોત્સવ 2022-23 આ સાયકલની પર લખેલું જોવા મળી રહ્યું છે અને આ સાયકલો ભંગારની લારી પર જોવા મળી. ઓનલાઈન પર સંવાદદાતા કમલેશ રાવલ જોડાયા છે. કમલેશ, સરકારી નવી સાયકલો ભંગારની લારીમાં જોવા મળી છે, શું વિગતો? મહેસાણામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓ અને જે વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવે છે, સરકાર તરફથી અપાયેલી સાયકલ ભંગારમાં વેચાયેલી હાલતમાં નજરે પડી હતી અને બજારમાં એક ભંગારી આ પ્રકારે સાયકલ લઈને જતો કેમેરામાં કેદ થયો હતો. ભંગારીને પૂછવામાં આવતા આ સાયકલ તેણે લોકો પાસેથી 400-500 રૂપિયાની કિંમત આપીને ખરીદી હોવાની નિવેદન આપ્યું હતું. તો આ પ્રકારે જે રીતે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવે છે, ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે જે સાયકલની યોજના છે અને આ પ્રકારે સરકાર દ્વારા અપાયેલી સાયકલ કે જે ભંગારમાં 300-400 કે વધુમાં વધુ 500 રૂપિયામાં વેચી દેવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને આ પ્રકારે સાયકલનો દુરુપયોગ કરનાર જે વ્યક્તિઓ છે અને જે લોકો છે, તેમની સામે પણ પગલાં લેવા જોઈએ, તે પ્રકારની માંગ લોકોમાં ઉઠી છે. જી, આભાર સમગ્ર વિગતો બદલ.